વડોદરાનું સુરસાગર તળાવ પૂર્ણ રીતે શિવજીની પ્રતિમાવાળું આ તળાવ રામમય થઈ ચૂક્યું છે ચારેકોર ભગવાન શ્રીરામની ધજા પતાકા જોવા મળે છે મહેંઘાઈ મારી સાથે જોડાય છે મહેંઘાઈ કેવા પ્રકારનો માહોલ છે અને હજી તો બાવીસ તારીખે ભગવાન શ્રીરામની પ્રાણપ્રા મહોત્સવ ઉજવાનો છે અત્યારથી આ ધજા પતાકા ચૂકવાનું સૌ પ્રથમ તો જે ગઈકાલે વડોદરાની અંદર જે એક દુર્ઘટના બની છે અત્યંત દુઃખની વાત છે કે જે હરણી ખાતે મોટનાથ મહાદેવ મંદિર તળાવ છે ત્યાં જે લિકઝોન બનાવવામાં આવે છે એમાં જે બોટ છે એ પલટી જતાં ચૌદ લોકોના મૃત્યુ થયા છે એમાં બે શિક્ષિકાઓ અને બાર જે નાના ભૂલકાઓ છે સ્ટુડન્ટ છે એમના મૃત્યુ થયા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે એ મૃતકો માટે ભગવાન શાંત ભગવાન ભોલેનાથ ભગવાન રામ એમને મૃતકોને શાંતિ આપે એમની આત્માને તીર શાંતિ આપે અને પરિવારજનોને આ અત્યંત દુઃખની જે ઘડી આવી રહી છે તે સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું વાત કરીએ તો જે રીતે અયોધ્યામાં આગામી બાવીસ તારીખના રોજ ભગવાન રામ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને સાધુ સંતો મહંતો રામ ભક્તોના બલિદાન પછી અને એકસો ચોત્રીસ વર્ષ જેટલા કાનૂની જંગ પછી જ્યારે નિજ નિવાસમાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે એક અનોખો અલૌકિક અને અવિસ્મરણીય ઉત્સવ ગણીએ કે ઘડી ગણીએ તો એ પ્રકારનો એના માટે જે આખું વડોદરાવાસીઓ તમામ વડોદરાવાસીઓ આખું વડોદરા રામમય બન્યું હતું અને રામ રામોત્સવની ઘોષણા પરિવાર દ્વારા કરવામાં આવી હતી એના ભાગરૂપે ગત સત્તર તારીખના રોજ એક સનાતન ધર્મ વિજય યાગનું આયોજન કરેલું હતું ત્યારબાદ સનાતન ધર્મ વિજય યાત્રા અશ્વ સાથે સમગ્ર વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર જુલુસ સ્વરૂપે રાખવામાં આવેલી હતી અસંખ્ય લોકો એમાં હજારો લોકો આસ્થાથી જોડાયા હતા ત્યારબાદ પ્રતિકાત્મક વિજયને ઉજવણી સ્વરૂપે રામ રાવણના પુતળાનું દહન કરી અને આતિશબાજીનો પણ કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પણ હજારો લોકો જોડાયા હતા અને આગામી બીજા પાંચ કાર્યક્રમો જે હતા સાથે સાથે ગઈકાલ ગત ગઈકાલે જે અયોધ્યા ખાતે વડોદરાના જે ટીમ રિવોલ્યુશન છે જે શિવ પરિવાર સાથે જોડાયેલ છે એના સ્વેજલ વ્યાસ અને જય ઠાકોર દ્વારા સાડા પાંચસો જેટલા સ્વયંસેવકો રાખી અને આખી અયોધ્યાનગરી ફૂલોથી શણગારવા પાંત્રીસ હજાર કિલો જેટલા ફૂલોની વ્યવસ્થા કરી અને ગઈકાલે સાત બસો દ્વારા એ લોકો રવાના થયેલા એ કાર્યક્રમ દરમિયાન જ આ દુઃખદ ઘટનાના સમાચાર આવતા સમગ સંપૂર્ણ શિવપરિવારની ટીમ ઘટના સ્થળે છતાં જે વિવિધ હોસ્પિટલોમાં જેમ જે એને ભોગ બનનારને લાવવામાં આવેલા હતા ત્યાં પહોંચ્યા હતા અને હવે શિવ પરિવાર દ્વારા એક નક્કી કરવામાં આવ્યું છે કે આગળના કાર્યક્રમો નહીં કરતા અને જે પરિવારજનો છે જે ચૌદ મૃતકો છે એના પરિવારજનોને એક લાખ રૂપિયાની સહાય પ્રત્યેક પરિવારથી ઠાપવાનું નક્કી કર્યું છે અને જે કાર્યક્રમો રાખવામાં આવેલા હતા એ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવે